एनएमएमएस માં મેથ સેક્શન અંતર્ગત આજે આપણે કેલેન્ડર માં નવા પ્રકાર અને નવા પ્રશ્નોના ઉકેલ વિશેની માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો કેલેન્ડર ના અગાઉના એપિસોડ માં તમે લોકોએ જોયું અલગ અલગ પ્રકારના કેમ કે ગઈકાલે ગુરુવાર હતો તો આવતીકાલ પછીના દિવસે કયો વાર આવશે એ જોયું સામાન્ય વર્ષ કોને કહેવાય લીપ વર્ષ કોને કહેવાય કેવી રીતે નક્કી કરીશું કે સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ છે આ બધું આપણે અગાઉના એપિસોડમાં જોયું છે આજે આપણે કેલેન્ડર અંતર્ગત નવા પ્રકારના ઉદાહરણો જોવાના છીએ જે આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે તો સૌપ્રથમ આપણે પહેલું ઉદાહરણ જોઈશું પણ જેમ અગાઉ પણ આપણે પ્રાથમિક માહિતી મેળવી હતી એમ આજે પણ પ્રશ્નોનો ઉકેલ મેળવીએ એ પહેલા એક સામાન્ય પ્રાથમિક માહિતી છે એ મેળવીશું એને નોટ ડાઉન કરીશું જેથી કરીને જ્યારે તમે આ ઉદાહરણ સોલ્વ કરો તો એ માહિતી તમારી પાસે લખેલી હોય તો તમે ઝડપ અને સરળતાથી અને ગુંચવણ વગર મૂંઝવણ અનુભવ્યા વગર સોલ્વ કરી શકો છો તો સૌ પહેલા આપણે આજના ઉદાહરણને સોલ્વ કરવા માટેની પ્રાથમિક માહિતી વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે જોયું હતું પ્રાથમિક માહિતીમાં કે એક વર્ષ એક વર્ષમાં કેટલા મહિના આપણે સૌ જાણીએ છીએ બાર મહિના તો અહીંયા સૌ પહેલા આપણે બાર માસના કોડ યાદ રાખવાના થશે કેવી રીતે યાદ રાખીશું તો જેમ અગાઉ માહિતીમાં યાદ રાખ્યું તો એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે જાન્યુઆરીથી ડિસેમ્બર જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના તમને કોડ આપવામાં આવ્યા છે આજના ઉદાહરણ સોલ્વ કરવા માટે આ માહિતી આપણને ઘણી ઉપયોગી થવાની છે તો સૌ પ્રથમ આપણે માસના કોડ માહિતી મેળવીએ જેમાં જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ પહેલા આપણે ત્રણ માસની વાત કરીએ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ તો જાન્યુઆરી માટે જાન્યુઆરી પહેલા મહિના માટે આવશે એક કોડ જાન્યુઆરી માટે આવશે એક ફેબ્રુઆરી માટે આવશે ચાર અને માર્ચ માટે પણ આવશે ચાર તો પેલા ત્રણ માસ માટે આપણે કોડ યાદ રાખીશું જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ જાન્યુઆરી માટે એક માર્ચ માટે પણ ચાર તો પેલા ત્રણ માટે આપણે એકસો ચુવાલીસ એટલે કે બારનો વર્ગ આ વસ્તુ એક યાદ રાખીશું હવે આગળના જોઈએ આપણે એપ્રિલ મે અને જૂન માટે તો એપ્રિલ મે અને જૂન માટેનો કોડ તો એપ્રિલ માટે કેટલા આવશે તો એપ્રિલ માટેનો કોડ છે ઝીરો મે માટેનો કોડ છે અને જૂન માટેનો કોડ કોડ છે છે વિદ્યાર્થી મિત્રો ફરીથી એપ્રિલ માટે જીરો મે માટે છે બે અને જૂન માટે છે પાંચ તો આવી રીતે આપણે છ મહિનાના કોડ જોયા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એકસો ચુવાલીસ પછી એપ્રિલ મે જૂન એટલે જીરો પચીસ બરાબર એમ આપણે યાદ રાખીશું સરળતા માટે હજી આગળ આપણે હવે જોઈએ જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે આપણે બાર માસ છે એના ત્રણ ત્રણ ભાગ પાડી દીધા છે જેથી આપણે સરળતાથી યાદ રાખી શકીએ તો જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો કોડ તો સૌપ્રથમ જુલાઈ માટે ફરીથી જીરો ઓગસ્ટ માટે ત્રણ અને સપ્ટેમ્બર માટે છ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો સમજો જુલાઈ માટે જીરો ઓગસ્ટ માટે ત્રણ અને સપ્ટેમ્બર માટે છ બરાબર તો આવી રીતે સપ્ટેમ્બર સુધી હવે બાકીના લાસ્ટ ઓક્ટોબર માટે એક નવેમ્બર માટે ચાર અને ડિસેમ્બર માટે છ તો આવી રીતે બાર માસના કોડ આપણે યાદ રાખવાના થશે અહીંયા તમે જોઈ શકો છો બાર માસના કોડ કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ એટલે જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી કોડ અહીંયા તમે જોઈ શકો છો જેમાં ત્રણ ત્રણ રીતે આપણે યાદ રાખીશું કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ તો એકસો ચુમ્માલીસ બરાબર પછી એપ્રિલ મે અને જૂન એટલે જીરો પચીસ જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એટલે જીરો છત્રીસ ઓક્ટોમ્બર નવેમ્બર અને ડિસેમ્બર એકસો છેતાલીસ આ આપણે માસ માટેનો કોડ યાદ રાખીશું હવે માસ માટેના કોડ પછી બીજી પ્રાથમિક માહિતી ખાસ રાખવાની છે છે વાર 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 માટેનો કોડ બરાબર જે એ માટેના કોડની માહિતી વારના કોડ આપેલા છે જેમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે શનિવાર થી સ્ટાર્ટ કરીશું શરૂઆત ક્યારથી કરીશું શનિવાર થી કે શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર કોડ માટે ખાસ યાદ રાખીશું કે શનિવાર શનિવાર માટે રવિવાર માટે માટે સોમવાર શનિવાર માટે રવિવાર માટે એક અને સોમવાર માટે બે શનિ રવિ સોમ મંગળવાર માટે ત્રણ બુધવાર માટે ચાર ગુરુવાર માટે પાંચ અને શુક્રવાર માટે છ બરાબર તો આપણે જીરો થી છ ક્રમમાં લખવાનું છે પણ શરૂઆત ક્યારથી કરવાની વારની શનિવારથી આપણે શરૂઆત કરીશું માસના કોડ જોયા વારના કોડ જોયા હવે વર્ષના કોડ વર્ષ આપેલું હોય કે ઓગણીસો છે કે એકવીસો છે કે બાવીસો છે કે અઢારસો છે જે વર્ષ આપેલું છે એ વર્ષના કોડ યાદ રાખી દઈએ તો વર્ષના કોડ માટે જો તમને સત્તરસો ની સાલ પ્રમાણે આપેલું હોય કે સત્તરસો એક સત્તરસો પચીસ સત્તરસો ઓગણપચાસ સત્તરસો કોઈ પણ સત્તરસો સુધીમાં બરાબર તો સત્તરસો માટે કોડ છે ચાર સત્તરસો માટે કોડ કોડ છે 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 માટે માટે એટલે યાદ રાખવાનું પહેલું સત્તરસો અઢારસો ઓગણીસો ચાર બે જીરો એટલે ચારસો વીસ આટલું યાદ રાખીશું ઓકે હજી આગળ પણ આપણે જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે તમે જુઓ આખો કોડ વર્ષનો કોડ સત્તરસો થી ત્રેવીસો સુધીમાં ચારસો વીસ છ ફરીથી પાછા એટલે આ આપણે યાદ રાખીશું પરીક્ષામાં આપણને આટલી આટલા વર્ષની લિમિટમાં આપણને પૂછાય છે ને આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ કોડ આપેલો છે બરાબર એટલે એ આટલા વર્ષ માટે છે શરૂઆત પણ સત્તરસોથી કરવાની સત્તરસો માટે ચાર અઢારસો માટે બે ઓગણીસો માટે ઝીરો પછી છ ફરીથી પાછું ચારસો વીસ હવે તમને પ્રશ્ન થાય કે આગળ પણ એવી રીતે ચાલે કે ભાઈ આવે 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 તો એમાં પણ એવું થશે ચારસો વીસ પછી છ મૂક્યા ફરીથી ચારસો વીસ તો હવે શું મૂકવાના છ મૂકવાના થાય એવી રીતે પાછળ જવું છે આપણે કે સત્તરસો થી સોળસો માં જવું છે કે પંદરસો માં જવું છે તો એ માટે પણ આગળ એવી જ રીતે ચારસો વીસ ના આગળ કેટલા આવે છ આવે તો આ એક આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ કોડ આપેલો છે જે આપણે ઉદાહરણ જોઈશું વિદ્યાર્થી મિત્રો આજની પ્રાથમિક માહિતી અનુસંધાને આજે આપણે પહેલું ઉદાહરણ જોઈશું આપણને ઉદાહરણમાં આપવામાં આવ્યું છે બાવીસ બાર બે હજાર ના દિવસે કયો વાર હતો બાવીસ બાર બે હજાર સત્તરના દિવસે કયો વાર હતો પ્રશ્ન આપણને આવો પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો જે આપણે પ્રાથમિક માહિતી છે એનો ઉપયોગ કરીને આ ઉદાહરણ આપણે સોલ્વ કરવાનું છે સૌપ્રથમ શું કરીશું તો સૌપ્રથમ આપણે તારીખ લખીશું તારીખ સૌપ્રથમ તારીખ પછી માસનો કોડ પછી વર્ષનો કોડ પછી વર્ષના છેલ્લા બે અંક અને લાસ્ટમાં છેલ્લે આપણે લીપ વર્ષ છે કે નહીં કે કેટલા લીપ વર્ષ આવે છે આટલું લખવાનું છે પ્રશ્ન સોલ્વ કરતા પહેલા એક આ ટેબલ ને આપણે ધ્યાનમાં રાખવાનું છે પછી આપણે આગળ વધીશું તો સૌ પ્રથમ તારીખ તો તારીખ આપણને કેટલી આપેલી છે બાવીસ ઓકે તો તારીખ બાવીસ પછી શું છે માસનો કોડ માસનો કોડ

બે હજાર સત્તર આપેલું છે આપણને બે હજાર સત્તર તો બે હજારના સામે આપણે કોડ જોઈએ તો આપણને કેટલો આપેલો છે છ તો વર્ષનો કોડ પણ અહીંયા આવશે છ તારીખ બાવીસ માસનો કોડ છ વર્ષનો કોડ છ પછી છે વર્ષના છેલ્લા બે અંક તો આપેલા વર્ષમાં છેલ્લા બે અંક કેટલા છે વર્ષ છે બે હજાર સત્તર તો છેલ્લા બે અંક અહીંયા આપણે સત્તર લખીશું હવે પ્રશ્ન છે લીપ વર્ષ લીપ વર્ષ કેવી રીતે લખીશું આપણે તો જે જે છેલ્લા બે અંક છે એને આપણે ચાર વડે ભાગીશું અગાઉ આપણે જોયું તું લીપ વર્ષ નક્કી કરવા માટે શું કરતા હતા એ તો સત્તર ભાગે આપણે ચાર કરીએ તો ચાર ચાર સોળ અને શેષ વધે એક તો અહીંયાં જે ભાગ ફળ આવે છે એ અહીંયા આપણું શું ગણવાનું થશે લીપ વર્ષ ગણવાનું થશે તો લીપ વર્ષ કેટલા આવશે ચાર તો સૌપ્રથમ આવી રીતે આપણે માહિતી તૈયાર કરીશું ફરીથી માહિતી જોઈએ અને સમજી લઈએ તારીખ બાવીસ હવે આ જે માહિતી છે એ માહિતીના કોડનું ટોટલ કરવાનું કેટલું થયું ગણો તો સરસ ટોટલ કરતા આપણે જોઈએ છીએ કે ટોટલ આપણને કેટલું મળ્યું પંચાવન કેટલું મળ્યું પંચાવન

આગળનું ઉદાહરણ જોઈએ આગળ ઉદાહરણ આપણને આપેલું છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ કયો વાર હતો વિદ્યાર્થી મિત્રો રકમને પહેલા જોઈશું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ કયો વાર હતો એટલે કે જ્યારે આપણા દેશના બંધારણનો અમલ થયો એ દિવસે કયો વાર હતો એ આપણને પૂછેલું છે ને શોધવાનું છે

જોઈ દો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ યાદ રાખવા માટે એકસો જાન્યુઆરી માટે એક તો માસનો કોડ થશે પછી છે છે વર્ષનો કયો વર્ષ તો વર્ષ કોડના ટેબલમાં જોઈએ આપણે તો જોઈ શકીએ ઓગણીસો છે તો ઓગણીસો સામે શું હતું સત્તરસો અઢારસો ઓગણીસો યાદ કરો ચારસો વીસ સત્તરસો માટે ચાર અઢારસો માટે બે અને ઓગણીસો માટે શું હતું તો અહીંયા આપણે વર્ષનો કોડ લખીશું જીરો પછી વર્ષના છેલ્લા બે અંક કેટલા છે પચાસ અને હવે લીપ વર્ષ નક્કી કરવાનું છે તો જ રીતે આપણે નક્કી કરીશું બરાબર પચાસ ભાગ્યા ચાર કરીશું તો આપણને કેટલા મળશે ભાગફળ મળે છે એ ખાસ યાદ રાખશો જે ભાગફળ મળે છે એ અહીંયા આપણે લખવાનું છે તો લીપ વર્ષ માટે આપણી પાસે કેટલા આવશે નક્કી કરતા બાર થઈ ગઈ માહિતી આપણી તૈયાર તારીખ માસ કોડ વર્ષ કોડ વર્ષના છેલ્લા બે અંક લીપ વર્ષ અહીંયા આપણે એના કોડ લખી દીધા હવે આપણે આ બધાનું ટોટલ કરીશું ટોટલ કેટલું આવ્યું સરસ નેવ્યાસી હવે નેવ્યાસી ને શું કરીશું નેવ્યાસી દિવસ પછી કયો વાર આવશે એ જ મેથડ પ્રમાણે નેવ્યાસી ભાગ્યા સાત કરીશું નેવ્યાસી ભાગ્યા સાત તો આપણે જાણીએ છીએ બરાબર બાર સત્તા ચોર્યાસી અને આપેલા છે નેવ્યાસી શેષ આપણી કેટલી રહેશે ઝીરો હતું રવિવાર માટે એક હતું સોમવાર માટે બે હતું મંગળવાર માટે ત્રણ બુધવાર માટે ચાર અને ગુરુવાર માટે પાંચ શેષ આપણી કેટલી મળી પાંચ તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ

જાન્યુઆરી વાર મજા મજા આવી તો વારંવાર આ પ્રકારના પ્રશ્નો ઉકેલવા માટે વારંવાર વિડીયો જોતા રહો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી ગૂગલ ફોર્મની લિંક છે જે એ પણ એનો પણ મહાવરો કરતા રહો ફરીથી મળીશું નવા મુદ્દા નવા ટોપિક સાથે ત્યાં સુધી આવજો